નું ગુજરાત બોર્ડનું રિઝલ્ટ હમણાં એક કલાક પહેલા જાહેર થઈ ગયું છે, તો ઘણા બધા વિદ્યાર્થીઓ ધોરણ 12 સામાન્ય પ્રવેશ એટલે કે આર્ટ્સ તથા કોમર્સનું રિઝલ્ટ ક્યારે આવશે એની કોમેન્ટ કરે છે. તો આજના વિડીયોમાં આપણે ધોરણ 12 સામાન્ય પ્રવાહ એટલે કે આર્ટ્સ તથા કોમર્સનું રિઝલ્ટ કઈ તારીખે આવશે એના વિશે આપણે ચોક્કસ ડેટ વિશે આપણે વાત કરીશું. માટે વિડીયો પૂરો જોજો, વિડીયોને લાઇક કરજો, તમારા બધા મિત્રો સાથે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવતા બેલ આઇકન ઉપર ક્લિક કરજો જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો. દોસ્તો, ધોરણ 12 સામાન્ય પ્રવાહ એટલે કે આર્ટ્સ તથા કોમર્સનું રિઝલ્ટ કઈ તારીખે આવશે એના વિશે આપણે એક્ઝેક્ટ ડેટ વિશે વાત કરીએ એ પહેલાં તો ધોરણ 12 સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ તમે મોબાઈલમાં કેવી રીતે જોઈ શકો એના વિશે આપણે વાત કરી લઈએ. તો સૌથી પહેલાં તો ધોરણ 12 સામાન્ય પ્રવાહ એટલે કે આર્ટ્સ તથા કોમર્સનું રિઝલ્ટ જોવા માટેની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. એ લિંક ઉપર ક્લિક કરીને તમે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ તમારા મોબાઈલમાં સૌથી પહેલાં અને સૌથી ફાસ્ટ તમે જોઈ શકો છો. અથવા તો ધોરણ 12 સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ મોબાઈલમાં જોવા માટે તમારે ગૂગલ ઉપર સર્ચ કરવાનું છે www.myjkguru.in. આ વેબસાઇટ તમે સર્ચ કરશો એટલે જે પહેલી લિંક આવશે એના ઉપર તમારે ક્લિક કરવાનું છે. જેવું ક્લિક કરશો એટલે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ જોવા માટેની myjkguru.in આ વેબસાઇટ ઓપન થઈ જશે. વેબસાઇટ ઓપન થયા પછી તમે સ્ક્રોલ કરીને થોડાક નીચે જશો તો ત્યાં તમને ધોરણ 12ના રિઝલ્ટ માટેના લીલા રંગના બે બોક્સ જોવા મળશે. પહેલું બોક્સ છે ધોરણ 12 બોર્ડ રિઝલ્ટ 2023 અને બીજું બોક્સ છે ધોરણ 12 નામ પરથી રિઝલ્ટ 2023. જે આ ધોરણ 12 બોર્ડ રિઝલ્ટ 2023નું બોક્સ છે એના ઉપર તમારે ક્લિક કરવાનું છે. તમારે સીટ નંબર વગર કોઈ પણ વિદ્યાર્થીનું રિઝલ્ટ જોવું હોય તો નામ ઉપરથી જે રિઝલ્ટ જોવા માટેનું છેલ્લું બોક્સ છે એના ઉપર તમારે ક્લિક કરવાનું છે. અત્યારે દોસ્તો હું ધોરણ 12 બોર્ડ રિઝલ્ટ 2023વાળા બોક્સ ઉપર ક્લિક કરું છું. જેવું તમે ક્લિક કરશો એટલે નવું પેજ ઓપન થશે. એમાં તમે સ્ક્રોલ કરીને થોડાક નીચે જશો તો ત્યાં તમને ધોરણ 12ના રિઝલ્ટ માટેનું એક બોક્સ જોવા મળશે જેમાં દોસ્તો ઉપર લખેલું છે એસટીડી 12 રિઝલ્ટ 2023. એની સામે રિઝલ્ટ લિંક 1, લિંક 2 અને લિંક 3 આપેલી છે. અહીંથી દોસ્તો કોઈ પણ એક લિંક ઉપર ક્લિક કરીને તમે ધોરણ 12 સામાન્ય પ્રવાહ એટલે કે આર્ટ્સ તથા કોમર્સનું રિઝલ્ટ તમારા મોબાઈલમાં જોઈ શકો છો. દોસ્તો, અહીંયા કૌંસમાં એવું લખ્યું છે કોમર્સ તથા આર્ટ્સનું રિઝલ્ટ આવતા 5 દિવસમાં જાહેર થશે, સવારે 6 વાગે જાહેર થશે. હમણાં દોસ્તો આપણે રિઝલ્ટની તારીખ પણ જોઈશું, પણ અહીંયા દોસ્તો રિઝલ્ટ માટેની 3 લિંક આપેલી છે, લિંક 1, લિંક 2 અને લિંક 3. એટલા માટે આપી છે કારણ કે દોસ્તો આખા ગુજરાતના બધા વિદ્યાર્થીઓ અને વાલીઓ એક સાથે રિઝલ્ટ ઓપન કરવા માટે વેબસાઇટ ઓપન કરે માટે દોસ્તો રિઝલ્ટ ઓપન ન થાય, રિઝલ્ટ ઓપન થવામાં બહુ વાર લાગે, વેબસાઇટ ક્રેશ થઈ જાય, વેબસાઇટ ડાઉન થઈ જાય, એટલે તમને અહીંયા અલગ અલગ 3 લિંક રિઝલ્ટ માટેની અલગ અલગ 3 સર્વરની 3 લિંક આપી છે. કોઈ પણ એક લિંક ઉપર ક્લિક કરશો રિઝલ્ટ ઓપન થઈ જશે. જો રિઝલ્ટ ઓપન ન થાય તો લિંક 2 ઉપર ક્લિક કરજો અથવા તો લિંક 3 ઉપર ક્લિક કરજો, રિઝલ્ટ તમારું ઓપન થઈ જશે. ત્યાર પછી નીચે લખેલું છે એસટીડી 12 રિઝલ્ટ નામ પરથી જોવા માટેની, એની સામે પણ લિંક 1, લિંક 2 અને લિંક 3 આપેલી છે. અહીંથી કોઈ પણ એક લિંક ઉપર ક્લિક કરશો એટલે રિઝલ્ટ માટે, રિઝલ્ટ જોવા માટે એન્ટર નેમનું એક બોક્સ આવશે. એમાં તમારે વિદ્યાર્થીનું માત્ર અટક લખવાની છે, સરનેમ લખવાની છે. સરનેમ લખ્યા પછી બાજુમાં ગો બટન ઉપર ક્લિક કરશો એટલે જે તે સરનેમ તમે સર્ચ કરી હશે એ સરનેમના આખા ગુજરાતના જેટલા પણ વિદ્યાર્થી હશે એમના ફૂલ નેમ, ફાધરના નામ સાથે એમનું લિસ્ટ આવી જશે. એની બાજુમાં એક ગેટ બટન હશે, ગેટ બટન ઉપર ક્લિક કરશો એટલે રિઝલ્ટ સીટ નંબર વગર ઓપન થઈ જશે. ત્યાર પછી 12 એસટીડી 12 પરિણામનું સંપૂર્ણ એનાલિસિસવાળી પીડીએફને પણ ડાઉનલોડ કરવાનો ઓપ્શન છે. તો આવી રીતે તમે ધોરણ 12 સામાન્ય પ્રવાહ એટલે કે આર્ટ્સ તથા કોમર્સનું રિઝલ્ટ www.myjkguru.in આ વેબસાઇટ સર્ચ કરીને તમે આવી રીતે સૌથી ફાસ્ટ સૌથી પહેલાં જોઈ શકો છો. હવે દોસ્તો આપણે વાત કરીએ ધોરણ 12 સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ ક્યારે આવશે. તો દોસ્તો ધોરણ 12 સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ આવતી 29 અથવા તો 30 તારીખે જાહેર થઈ જશે. ઓકે દોસ્તો, ખાસ ધ્યાનથી સાંભળો, ધોરણ 12 સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ આવતી 29 અથવા તો 30 તારીખે જાહેર થઈ જશે અને તમે www.myjkguru.in આ વેબસાઇટ પર ચેક કરતા રહેજો. ઓફિશિયલ ડેટ પણ જાહેર થશે તો પણ ત્યાં તમને અહીંયા કૌંસમાં લખેલું છે ત્યાં તમારી ડેટ પણ આવી જશે, કેટલા વાગે રિઝલ્ટ જોઈ શકશો એ પણ લખાઈને આવી જશે. છતાં પણ દોસ્તો કોઈ પ્રશ્ન હોય, કોઈ ક્વેરી હોય તો નીચે કોમેન્ટ કરીને પૂછી લેજો. બાકી આપણે નવા વિડીયોમાં મળીશું, ત્યાં સુધી રજા આપો. આવજો દોસ્તો, જય હિન્દ, વંદે માતરમ.